जय महाराज। विद्यार्थी मित्रों, तो आगळना वीडियो में आपणे जोई गया रुधिर वाहिनीओ विषे, बराबर। आगळ एना आगळना वीडियो में आपणे रुधिर शेनू बनेलू छे, रुधिरनी अंदर केटला भाग छे, कया कया कणों आवेला छे ए जोयतुं। एना पछी आपणे रुधिर वाहिनीओ एटले के ब्लड वेसल्स विषे जोयतुं। तो केटली छे? धमनी अने शिराओ। तो धमनीनुं कार्य शुं छे? કે તે હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર, એ રુધિરને અશુદ્ધ રુધિર, શુદ્ધ રુધિર પણ કહેવામાં આવે છે, એ રુધિરનું વહન તે હૃદયમાંથી વિવિધ અંગો તરફ કરાવે છે। જ્યારે જે શિરા છે એ શિરા ઓક્સિજન વિનાનું રુધિર, એટલે કે એની અંદર ઓક્સિજન હોય નહીં, ઓક્સિજન ના હોય એટલે એને અશુદ્ધ રુધિર કહેવામાં આવે, અથવા તો કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરનું વહન એ વિવિધ અંગો તરફથી હૃદયની અંદર લઈ જાય છે। કોણ? તો શિરા। તો આપણે આ જોયું, એમાં ધમની અને શિરામાં બે અપવાદરૂપ છે, એક ફુફ્ફુસીય ધમની અને ફુફ્ફુસીય શિરા। જનરલી આપણે ધમનીનું કાર્ય શું જોયું? કે શુદ્ધ રુધિરનું વહન કરાવે હૃદયમાંથી અંગો તરફ, જ્યારે એના કરતાં ઉલટું શિરાનું શું કાર્ય? કે તે અશુદ્ધ રુધિરનું વહન કરાવે, ક્યાંથી? અંગો તરફથી હૃદય તરફ। પણ આ જે ફેફસા સાથે જોડાયેલી, હૃદય અને ફેફસા સાથે જોડાયેલી જે ફુફ્ફુસીય ધમની અને ફુફ્ફુસીય શિરા જે છે, એ એકબીજાના ઓપોઝિટ એટલે કે વિરુદ્ધમાં કાર્ય કરે છે। એટલે કે અહીંયા ધમની તો આપણે અહીંયા લીધી કે શુદ્ધ રુધિરનું વહન હૃદયમાંથી અંગો તરફ કરાવે, પણ અહીંયા જે ફુફ્ફુસીય ધમની છે એ અશુદ્ધ રુધિરનું વહન અહીંયા હૃદયમાંથી ફેફસાની અંદર લઈ જાય છે, જ્યારે આ જે ફુફ્ફુસીય શિરા છે એ ફેફસાની અંદરથી શુદ્ધ રુધિર હૃદયની અંદર લાવે છે। એટલે કે બંને એકબીજાના વિરુદ્ધ, ધમની અને શિરાના વિરુદ્ધ કાર્ય કરતા કરતી આ બે, ફુફ્ફુસીય ધમની અને એક ફુફ્ફુસીય શિરા, આ બંને અપવાદરૂપ આપેલી છે, બરાબર। ચલો, તો હવે આટલા સુધી આપણે જોયું, તો હવે અહીંયા આજે આપણે જોઈએ છે કે હૃદય, આ બધી જ આપણે વાત કરી ગયા કે રુધિર, રુધિરનું વહન હૃદયમાંથી અંગોથી હૃદય તરફ, હૃદયમાંથી અંગો તરફ, પણ આ હૃદય જ કેવું છે, હૃદયની જ રચના કેવી છે, બરાબર, એ પહેલાં જોવું પડે। તો એ આપણે હવે જોઈએ કે અહીંયા જોતા જઈએ પછી આગળ જોઈએ। હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે, કે જે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે। હૃદય કેવું છે? કે સતત ધબકે છે, હૃદય સતત ધબકતું છે અને પંપ તરીકેનું કાર્ય કરે છે। પંપ નોનસ્ટોપ ચાલ્યા કરે, જય સુધી ચલાવવો હોય ત્યાં સુધી, બરાબર। તો રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરાવે છે। વિચારો, એક પંપ જે વર્ષો સુધી અટક્યા વિના કાર્ય કરે છે, આપણા જે હૃદયનો પંપ જે છે એ આપણે જ્યારથી એક સજીવ તરીકેનો અંશ, જ્યારે આપણે પોતાના માતાના ગર્ભની અંદર હોઈએ છીએ ત્યારથી આ હૃદય ધબકવાનું ચાલુ કરતું હોય છે। તો જ્યાં સુધી આપણે મરણ પામીએ, મૃત્યુ પામીએ, ત્યાં સુધી આ સતત ધબકતું રહે છે, નોન સ્ટોપ, બરાબર। જો એ અટકી જાય તો સમજી લેવાનું કે મૃત્યુ થઈ ગયું, તો તદ્દન અશક્ય છે। છતાં પણ આપણું હૃદય અટક્યા વિના પંપ તરીકે કાર્ય કરે છે, કોઈ બીજો કૃત્રિમ પંપ હોય તો આટલું નોન સ્ટોપ કાર્ય ના કરે, પણ આ જે આપણું હૃદય જે છે એ આ પંપ જેવું જ કાર્ય કરે છે, પણ અટક્યા વિના કાર્ય કરે છે। તો ચાલો હવે આપણે હૃદય વિશે જોઈએ। તો આ હૃદય ક્યાં ગૂંથવાયેલું છે એ તમને અહીંયા પહેલાં કીધું છે કે હૃદય જે છે એ ઉરસ ગુહામાં આવેલું, ઉરસ ગુહામાં આપણે શ્વસનની અંદર જોઈ ગયા ફેફસા, બરાબર, ઉરસ ગુહા આખી, જ્યારે ઉરોદલ પટલ નીચો જાય અને ફેફસા પાસળીઓ જે ઉપરની બાજુ જાય ત્યારે ઉરસ ગુહા કેવી થાય? મોટી થાય, બરાબર। અને ઉરોદલ પટલ જ્યારે ઉપરની તરફ આવે અને પાસળીઓ નીચે આવે ઉચ્છવાસ દરમિયાન, ત્યારે ઉરસ ગુહાનું કદ નાનું થાય। તો એ જે ઉરસ ગુહા છે એ હૃદય ઉરસ ગુહામાં આવેલું છે, નીચેની બાજુએથી થોડું ડાબી બાજુએ નમેલું છે,
એટલે કે નીચેની બાજુ ડાબી બાજુ નમેલું છે. આંગળીઓ અંદરની તરફ વાળીને મુઠ્ઠી વાળો. હવે શું કીધું છે, આપણી જે આંગળીઓ છે એ અંદરની તરફ મુઠ્ઠી વાળો. તો આ મુઠ્ઠી જે વાળીને આ મુઠ્ઠીનું જે કદ થયું, જેટલી જગ્યા એટલા કદનું આપણું હૃદય છે એવું કહેવાય છે. કે તમારું હૃદય સામાન્યપણે હાથની મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે, આટલું કદ ધરાવે છે. હવે એની અંદર રુધિર આવે છે, રુધિર જાય છે, ધબકે છે, બધું જ એની અંદર થાય છે. બરાબર. જો ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું થાય તો શું થાય? આપણે કીધું કે ધમની અને શીરા ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિનાનું એટલે કે કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરનું વહન કરાવે છે. તો હવે આ બંને રુધિર જો ભેગા થઈ જાય તો શું થાય? તો માણસ મરી જાય. તો આવું ન થાય, આવું રોકવા માટે હૃદય જે છે એ હૃદયની અંદર ચાર ખંડ આવેલા છે. હૃદય ચાર ખંડો એટલે કે ઓરડાઓ, આપણે રૂમ જે હોય એને ખંડ કહીએ, તો એ ખંડ ધરાવે છે. ઉપરના બે ખંડ કર્ણકો એટલે કે ઉપરની બાજુ જે હોય એ બંને કર્ણકો, એક વચન કર્ણક અને નીચેના બે ખંડ ક્ષેપકો ઓળખાય છે. એટલે કે નીચેનો જે ભાગ હોય એ ક્ષેપક તરીકે ઓળખાય છે. આપણે જોઈએ છીએ આગળ આકૃતિ. બરાબર. આ બંને વચ્ચે આવેલા પડદાને કારણે ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું થતું નથી. એટલે કે આ જે કર્ણકો અને ક્ષેપકો છે એ બધાની વચ્ચે જે પડદા આવેલા હોય છે એ પડદાના લીધે આ ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું થતું નથી. પરિવહન તંત્રના કાર્યને સમજવા માટે હૃદયની જમણી બાજુએથી શરૂઆત કરો અને તમને આપેલા તીરની દિશાને અનુસરો. આ તીર હૃદયની ફેફસા તરફ અને હૃદયથી શરીરના તમામ ભાગો તરફ રુધિરનું વહન દર્શાવે છે. તો અહીંયા હવે પહેલીને આશ્ચર્ય થાય છે કે હૃદયના કયા ભાગમાં ઓક્સિજનયુક્ત અને કયા ભાગમાં કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર જોવા મળે છે. તો એના માટે આપણે હૃદયની આકૃતિ જોવી જરૂરી છે. તો અહીંયા હું તમને આ આકૃતિ હમણાં સમજાવું છું, પછી હું જાતે ડ્રોઈંગ કરીને બતાવું છું. બરાબર. ચલો, અહીંયા જમણી અને ડાબી એટલે કે આપણું જે હૃદય આ જે આપણને દેખાય છે એમાં આ છે જમણી બાજુ અને આ જે લાલ ભાગ દેખાય છે એ છે ડાબી બાજુ. બરાબર. એ છે બરાબર. તો આ લાલ ભાગ જે દેખાય છે એનો ડાબો ભાગ છે હૃદયનો, અને આ વાદળી જે દેખાય છે એનો જમણો ભાગ છે. તો હવે અહીંયા આ બધી નળીઓ છે, આ બધી જે રચના દેખાય છે તમને અહીંયાથી આ આ આ આ આ બધી નળીઓ છે. બરાબર. રુધિરનું વહન કરાવવા માટેની નળીઓ છે. રુધિરનું વહન એ બધી નળીઓની અંદર થાય. હવે મેઇન આપણે આ ચાર ભાગ, એ ચાર ભાગમાં આ ભાગ જમણી બાજુનો, આ ભાગ ડાબી બાજુનો. હવે એમાં પણ અહીંયા જુઓ ભાગ પડે છે. તો આ જે ભાગ છે અહીંયા વાલ્વ, આપણે પાણીનો વાલ્વ મૂકેલો હોય છે ખેતરમાં, ખેતર હોય તો ખબર હશે, પાણીને જતું રોકવા માટે વાલ્વ મૂકેલા હોય છે. બરાબર. પાણીને અટકાવવું હોય તો ત્યાં વાલ્વ બંધ કરી દેવાનું એટલે પાણી જતું અટકી જાય. તો અહીંયા પણ રુધિરને એકઠું થતું અટકાવવા માટે વાલ્વ આવેલા હોય છે. બરાબર. તો હવે અહીંયા આ જે વાલ્વના ભાગ છે એથી ઉપરનો જે ભાગ છે આ ઉપરના ભાગને કર્ણક એટલે કે આ જમણી બાજુનું કર્ણક અને આ ડાબી બાજુનું કર્ણક, આ બંનેને કર્ણકો, જ્યારે આ નીચેના જે મોટા ભાગ છે એને ક્ષેપકો કહેવામાં આવે છે. તો આ બાજુ જમણો ક્ષેપક, ડાબી બાજુનું ડાબું ક્ષેપક. બરાબર. હવે આ ક્ષેપક, ડાબું ક્ષેપક અને જમણા ક્ષેપક વચ્ચે અલગ કરતો એક આ પડદો આવેલો હોય છે. બરાબર. તો ખબર પડી, ઉપરના બે કર્ણકો, નીચેના બે ક્ષેપકો, ચાર ખંડ થઈ ગયા, એક બે ત્રણ ચાર. હવે આ છે જમણી બાજુ, આ છે ડાબી બાજુ. તો આ બાજુના કર્ણકને કહેવાય જમણું કર્ણક, આ બાજુ ડાબી બાજુના કર્ણકને કહેવાય ડાબું કર્ણક.
એ જ રીતે નીચે કે જમણી બાજુના ક્ષેપકને કહે છે જમણું ક્ષેપક, જ્યારે ડાબી બાજુના ક્ષેપકને કહે છે ડાબું ક્ષેપક. અને એક કર્ણક અને ક્ષેપકોને અલગ પાડવા માટે વચ્ચે વાલ્વ આવેલા હોય છે. અહીંયા દ્વિદલ્વ વાલ્વ હોય છે અને અહીંયા ત્રિદલ્વ વાલ્વ હોય છે. તમને અહીંયા નામ નિર્દેશન આપ્યું નથી, આગળના ધોરણમાં આવશે. તો હવે આપણે કીધું કે આ હૃદય છે, તો હૃદયની અંદર અશુદ્ધ રુધિર શિરા દ્વારા આવે છે અને શુદ્ધ રુધિર ધમની દ્વારા વહન પામે છે, બરાબર. તો હવે અહીંયા આ જે છે એ શિરા છે, તો આ બધી શિરા, નાની નાની શિરાઓ બધી ભેગી થઈને આ મોટી શિરા અહીંયા બનાવે અને દરેક શરીરના દરેક અંગોમાંથી અહીંયા મહાશિરા દ્વારા રુધિર, અશુદ્ધ રુધિર અહીંયા જમણા કર્ણકની અંદર આવે. એ જ રુધિર જમણા કર્ણકની અંદરથી અહીંયા જે આ ત્રિદલ વાલ્વ હશે એ ખુલી જશે. અહીંયા રુધિર ભરાઈ જાય એટલે અહીંયા ભરાવો થઈ જાય, એટલે અહીંયા તો પડદો છે આ, તો એ ખુલી જાય. એ ખુલીને અહીંયા જમણા ક્ષેપકની અંદર અશુદ્ધ રુધિર આવી જશે. પછી એ અશુદ્ધ રુધિરનું શું થશે કે આપણે અપવાદરૂપ ફુફ્ફુસીય ધમની જોઈ હતી કે જે અશુદ્ધ રુધિરનું વહન કરાવે, તો એ જ કે અહીંયાથી પાછું એ રુધિર અહીંયા ઉપરની બાજુ જશે અને ઉપરની બાજુ જઈને અહીંયા જે આ ફુફ્ફુસીય ધમની છે એ ફુફ્ફુસીય ધમની દ્વારા ફેફસાની અંદર જાય છે. ક્યાં જશે? ફેફસાની અંદર જશે, બરાબર. ફેફસાની અંદર જશે. હવે આ રુધિર ફેફસાની અંદર જતું રહ્યું. હવે ફેફસાની અંદર આપણે શ્વસનની ક્રિયામાં જોયું હતું, શ્વસનની ક્રિયામાં આપણે જોયું હતું કે ફેફસાની અંદર ઓક્સિજન આવે તો એ ઓક્સિજન રુધિર ભેગો ભળી જાય છે. તો આ જે અશુદ્ધ રુધિર છે એ ત્યાં જશે ફેફસાની અંદર, તો આની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ છે એ ફેફસાની અંદર ઠાલવી દેશે અને ફેફસાની અંદર જે ઓક્સિજન છે એ પોતે લઈ લેશે. એટલે ઓક્સિજન આવી ગયું એટલે રુધિર કેવું થઈ ગયું? શુદ્ધ બની ગયું, બરાબર. તો એ શુદ્ધ રુધિર હવે આ માર્ગે નહીં આવે, એ હવે અહીંયા ફુફ્ફુસીય શિરા જે છે અપવાદરૂપ, આપણે ગણી હતી આગળ, બરાબર, અપવાદરૂપ. તો એ આ ફુફ્ફુસીય શિરા દ્વારા અહીંયા ડાબા કર્ણકની અંદર આવે છે. અહીંયા કેવું રુધિર આવ્યું? શુદ્ધ રુધિર. જ્યારે અહીંયા કેવું હતું? અશુદ્ધ રુધિર. તો હવે આ શુદ્ધ રુધિર આ ફુફ્ફુસીય શિરા દ્વારા અહીંયા એન્ટર થશે, અહીંયા ભરાવો થશે, અહીંયા ભરાશે. એટલે અહીંયા જે આ પડદો છે એ પડદો ખુલી જશે. કયો? દ્વિદલ વાલ્વ, બરાબર. હવે એ બધું જ રુધિર અહીંયા ડાબા ક્ષેપકની અંદર ઠલવાઈ જાય છે. અહીંયા ઠલવાયા પછી એ રુધિર અહીંયા આ માર્ગે થઈ અને અહીંયાથી આ રસ્તો જે જાય મહાધમની, આ મહાધમની દ્વારા હૃદય, આ મહાધમની દ્વારા હૃદય, અહીંયાથી હૃદય આ રુધિર શુદ્ધ રુધિર દરેક અંગો સુધી જાય છે. તો હવે અહીંયા શાંતિથી સમજો કે અહીંયા મહાશિરા દ્વારા દરેક અંગોમાંથી અશુદ્ધ રુધિર આ મહાશિરા દ્વારા અહીંયા જમણા કર્ણકમાં આવે છે. જમણા કર્ણકમાં આવ્યા પછી એ અહીંયા જમણા ક્ષેપકમાં ઠલવાય. ક્ષેપકમાં ઠલવાયા પછી એ ધીમે ધીમે ઉપર જઈ અને આ ફુફ્ફુસીય ધમની જે છે એ ફુફ્ફુસીય ધમની ફેફસા સાથે જોડાયેલી છે, તો આ અશુદ્ધ રુધિર ફેફસાની અંદર ઠલવાય છે. હવે શ્વસનની ક્રિયા દરમિયાન જે ઓક્સિજન ફેફસાની અંદર આવ્યો છે એ ઓક્સિજન આ ફુફ્ફુસીય ધમની દ્વારા જે અશુદ્ધ રુધિર ગયું છે એ અશુદ્ધ રુધિરની અંદર ભળી જશે અને શુદ્ધ બની જશે, બરાબર. અને જે આની અંદર કાર્બન ડાયોક્સાઇડ હતો એ ફેફસાની અંદર ઠાલવી દેશે, એટલે એ ફેફસાની અંદરનો કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છવાસ દ્વારા શરીરની બહાર નિકાલ પામે. હવે આ રુધિર જ્યારે શુદ્ધ થાય ફેફસાની અંદર, તો આ માર્ગે પરત આવતું નથી, કેમ કે અહીંયાથી તો આ અશુદ્ધ રુધિરનો પ્રવાહ ચાલુ જ રહેશે, બરાબર, સતત નિરંતર ચાલુ રહે. તો આના આ જ રસ્તે પાછું આવે નહીં, એક માર્ગીય જ છે આ રસ્તા. તો પછી એ ફેફસાની અંદર એ રુધિર જ્યારે શુદ્ધ બનશે, પછી એ શુદ્ધ રુધિર અહીંયા ફુફ્ફુસીય શિરા દ્વારા આ રસ્તે પાછું આવશે, એટલે કે બીજા માર્ગ દ્વારા પાછું આવે. તો હવે અહીંયા એ શુદ્ધ રુધિર ડાબા કર્ણકની અંદર આવે,
डाबा कर्णकमांथी डाबा क्षेपकमां ठलवाय अने डाबा क्षेपक द्वारा आ ऑक्सिजनवाळुं रुधिर शुद्ध रुधिर अहींया उपरनी बाजू महाधमनी अंदर जाय छे अने आ महाधमनी जे छे ए नानी नानी धमनीओमां विभाजित थई अने विविध अंगों सुधी जाय छे एटले के शुद्ध रुधिरनुं वहन हृदयमांथी विविध अंगों तरफ जाय छे ज्यारे अशुद्ध रुधिर जे शिरा द्वारा वहन पामे छे विविध अंगोमांथी अशुद्ध रुधिर हृदयनी अंदर आवे छे। अहींया समजाव्युं तमने हवे बधुं बराबर? तो हूँ एक वार अहींया ड्रॉइंग करूँ छूँ बराबर, तमे जोजो। चलो अहींया आपणे आम लई लईए, आ शीरा छे बराबर, आपणे पहेला शीरा लीधी, હવે અહીંયાથી આ ધમનીને જે છે એ જ આપણે દોરીએ બરાબર। બરાબર અત્યારે હું લામિનેશન પછી કરું છું બરાબર, અત્યારે ખાલી આ ડ્રોઈંગ કટ કરેલા ભાગ છે આ બધા। અહીંયા હવે અહીંયા આપણે જો દોર્યું જમણું કર્ણક, આ ઉપર આપણે બધી ધમની શિરાઓને દોર્યું બરાબર, નામ નિર્દેશન કરીએ છીએ। તો અહીંયા આપણે દોર્યું જમણું કર્ણક, હવે અહીંયા નીચે દોરીએ છીએ જમણું ક્ષેપક બરાબર, જમણું ક્ષેપક। એ જ રીતે અહીંયાથી આ છે તમારું ડાબું કર્ણક ઉપરનું બરાબર, અને અહીંયાથી આ જે છે એ છે ડાબું ડાબું ક્ષેપક બરાબર। તો આ આપણે દોરી દીધું, ચલો હવે અહીંયા આપણે નીચે પણ અહીંયા પૃષ્ઠ
મહાધમની બતાવેલી છે, એટલે કે પાછળની બાજુ આવેલી, બરાબર, પાછળની બાજુ આવેલી પૃષ્ઠ મહાધમની. તો આ છે મનુષ્યના હૃદયનો છેદ. છેદ લેવો એટલે કે કાપેલો છેદ, આખું હૃદય બંધ નથી, કટ કરેલું છે. વચ્ચેથી આપણે શાક બટાકું જેમ વચ્ચેથી કાપી નાખીએ, છેદ લઈ લઈએ, એમાં છેદ લઈ લીધેલું છે, બરાબર, છેદ કહેવાય આને. તો હવે જોઈએ, આ છે પૃષ્ઠ મહાધમની, બરાબર. આ બધી હવે અહીંયા આ નળીઓ જે છે તો અહીંયા આ જે છે એને કહેવાય છે મહાશિરા, બરાબર. એ જ રીતે અહીંયા જે આ નીકળે છે એને કહે છે, હવે જો આ મહાશિરા છે, એ મહાશિરા દ્વારા અહીંયાથી રુધિર અંદર આવે છે, અંદર આવે છે, બરાબર. અહીંયા આખું પેક બતાવ્યું છે, બરાબર. અહીંયા અંદર અહીંયા આવે, તો અહીંયા આવ્યું તો આ તો શું છે, જમણું કર્ણક, બરાબર. જમણા કર્ણકમાંથી રુધિર અહીંયા આ વાલ્વ જે આવેલો છે એને કહેવાય ત્રિદલ વાલ્વ. તમારે અહીંયા નામ નિર્દેશન નથી, આગળના ધોરણમાં આવશે. પછી રુધિર અહીંયા નીચે આવે તો આને કહેવાય ક્ષેપક. તો જમણી બાજુનું છે એટલે કહેવાય જમણું ક્ષેપક, ક્ષેપક, બરાબર. હવે રુધિર અહીંયા આવશે, અહીંયા આવશે. હવે અહીંયા થઈ અને આ જે રુધિર જે છે એ અહીંયાનો આ જે વહન માર્ગ છે, અહીંયાથી આને કહેવાય ફુફ્ફુસીય ધમની. શું કહેવાય? ફુફ્ફુસીય ધમની. તો અહીંયાથી અહીંયાથી આ પાછળનો અહીંયા નળી અહીંયા નથી, પાછળની બાજુ છે એટલે કે ફુફ્ફુસીય ધમની. હવે આ અશુદ્ધ રુધિર ફેફસાની અંદર જશે, ફેફસાની અંદરથી એ રુધિર અહીંયા જે આપેલી છે ફુફ્ફુસીય શિરા દ્વારા અહીંયા ડાબા, કયો છે, ડાબું કર્ણક, બરાબર. આને કહેવાય ડાબું કર્ણક. ડાબા કર્ણકની અંદર આવે, ત્યાંથી અહીંયા ડાબા ક્ષેપકની અંદર આવે, બરાબર. અને અહીંયા જે આ વાલ્વ આવેલો છે એને કહેવાય દ્વિદલ વાલ્વ, બરાબર. પછી આ જે રુધિર છે એ આ માર્ગે જઈ અહીંયા થઈ અને આ જે છે એને કહેવાય છે મહાધમની. મહાધમની દ્વારા તે દરેક અંગ સુધી જાય છે, બરાબર. તો અહીંયા સુધી ખબર પડી ગઈ? તો એકવાર શાંતિથી વાંચજો, આ દોરવાનું બી ટ્રાય કરજો, બરાબર. તો રુધિર આ જે જમણી બાજુનું અંગ છે ત્યાં હંમેશા અશુદ્ધ રુધિરનું વહન થાય, બરાબર, એટલે કે કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરનું. અને આ જે ડાબી બાજુ છે એ ડાબી બાજુ હંમેશા ઓક્સિજનયુક્ત એટલે કે ઓક્સિજનવાળા રુધિરનું, શુદ્ધ રુધિરનું વહન થાય છે, બરાબર. અને આ વચ્ચે જે પડદાઓ આવેલા હોય છે એના લીધે આ રુધિર ભેગા થતા નથી, બરાબર. તો આજે અહીંયા સુધી રાખીએ. જય મહારાજ.